અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેતીને નુકસાન થયું છે પણ ખેડૂતોને હજુ સરકાર કે વીમા કંપની તરફથી કોઈ રાહત આપવામાં આવી નથી પ્રધાનમંત્રી ફસલ યોજના હેઠળ પ્રીમિયમ ભર્યું હોવા છતાં ખેડૂતોને વીમાની રકમ મેળવવા માટે ફાંફા મારવા પડી રહ્યા છે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે પાક નિષ્ફળ ગયો છે લાખો રૂપિયાનો ખર્ચ ખેડૂતોને માથે પડ્યો છે હવે નવું વાવેતર કરવા માટે ખેડૂત પાસે રૂપિયા નથી જેથી પાક વીમા મુદ્દે અને સરકાર દ્વારા જાહેર કરાયેલ રાહત પેકેજ ખેડૂતોને તાત્કાલિક આપવામાં આવે તે જરૂરી બની ગયું છે કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહેલી સરકાર અને વીમા કંપનીને જગાડવા માટે ધોરાજીના એક ખેડૂત પોતાના ખેતરમાં સમાધિનો કાર્યક્રમ કરીને અનોખો વિરોધ કર્યો હતો અમારે આજે સમાધિનો કાર્યક્રમ હતો આ સમાધિના કાર્યક્રમમાં મારો મિત્ર થાય ખેડૂતનો દીકરો છું હું કોઈ પાર્ટીનો નેતા નથી બીજી વાત એ આ સમાધિની અંદર સરકારે તાત્કાલિક અસર થાય કે અમારા ખાતામાં તાત્કાલિક અમને અમારા વીમાની સહાય ચૂકવે બીજું કે એનો પાક સોયાબીન વાવતા દસ વીઘાના એ નિષ્ફળ ગયા છે અને અત્યારે એની પાસે શિયાળુ મોલી વાવવાના પૈસા નથી એના બાલબચ્ચા બચ્ચા આ તે ઘરમાં છોકરાને ફીયું ભરવાના પણ પૈસા નથી વ્યાજે ઓછીના ઉધારા પૈસા લઈને આ ખેડૂએ મારા મિત્રો થાય આ ખેડૂએ બિચારા મોલ વાયવતા સોયાબીન દસ વીઘાના એ ફેલ થયા છે એટલે અમે આ સરકારને ઠેક ઉદા આ વાત પહોંચે એટલે અમે આ સમાધિનો કાર્યક્રમ એને ગોઠવો હતો અને તાત્કાલિક સરકારને એટલી મારી નમ્ર અપીલ છે કે આ વીમો તાત્કાલિક ચૂકે ખેડૂતના ખાતામાં પૈસા જમા કરે તો અમારે શિયાળુ મોલનું પિત્ત થાય કર હજી કેને ખબર છે અમને કે હજી કોઈ આગાહી આવશે તો ખેડૂતનું શું થાય એ હવે હું એક ખેડૂત છું અને અમારે આ વરસાદને અતિશય વરસાદના હિસાબે પાક બધા નિષ્ફળ ગયા છે બધા ખેડૂતના અમારા ભત્રીજાએ પછી આ સમાધિનો કાર્યક્રમ ગોઠવો આ વીમો નથી આવતો એટલે અત્યારે ખેડૂતના ઘરમાં કાંઈ છે નહીં આ છોકરાઓની ફી ભરવાના પૈસા નથી આ જમીનમાં પાછું બીજી વાર વાવેતર કરવાનો અટાણે અને શિયાળું પાક કેવી રીતે વાવવો પૈસા વગરનો એમને ખેતરું પડ્યા છે એમના કારા ભટ્ટ અને આ સરકાર કાંઈ વીમો દેતા નથી અમે આ સમાધિનું કર્યું છે શું કામ કહે કે આ પાક અમારો નિષ્ફળ ગયો છે વરસાદના કારણે અમારી પાસે કાંઈ પૈસા નથી એવી અમારી માંગણી છે કરવા ખેડૂતની અમે ભયર્યું છે અને કંઈ અમને વળતર આપ્યું નથી અને આ પાક અમારો બધો નિષ્ફળ ગયો છે એવી અમારી માંગણી છે સરકારને